हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 सीसी एंड एसटी में प्रकरण पहलू विभाग 2 नू शेर बहार पाड़वा आ प्रकरणनो आपणे 3 टॉपिक आज जोशू। शेर सोंपणी, शेर लियन अने शेर डिविडेंड। आपणे सौप्रथम जोयुं के कंपनी शेर बहार पाड़वा माटे आवेदनपत्र, नियमनपत्र अने अंते विज्ञापनपत्र द्वारा जाहिर जनता ने आमंत्रण आपी अने कंपनीना शेर छे ए बहार पाड़े छे। आवेल अरजीओना आधारे वर्गीकरण करी अने शेरधारक ने जाण करवामां आवे छे के एने केटला शेर मळ्या। त्यार पछी आपणे जोयुं हतुं के कंपनी જ્યારે સંપૂર્ણ ભરપાઈ થયેલા શેર મંગાવતી નથી ત્યારે પાછળથી એના હપ્તા મંગાવે છે। એ હપ્તા છે એ ન ચૂકવનાર શેરધારકના શેર જપ્ત કરવામાં આવે છે, એ પણ આપણે આગળ જોયું। હવે એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે શેર જપ્તીની ખૂબ જ લાંબી પ્રક્રિયા છે અને એ એક શિક્ષાત્મક પગલું પણ છે। પરંતુ જ્યારે કોઈ શેરધારક સ્વેચ્છાએ એને એમ લાગે કે હવે હું હપ્તા ભરી શકું તેમ નથી, એવા સંજોગોમાં શેરધારક સામે ચાલીને પોતાના શેર છે એ કંપનીને પરત કરે છે, જેને કહેવામાં આવે છે શેર સોંપણી। તો આજે આપણે શેર સોંપણી વિશે જોશું। તો શેર સોંપણી એટલે શું? સૌ પ્રથમ તો કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા, જેને કહેવામાં આવે છે શેર સોંપણી। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 2013ના નવા કંપની ધારા પ્રમાણે ડિમેટમાં શેર છે એ જમા થતા હોય છે, તો આ જે લાગુ પડે છે શેર પ્રમાણપત્ર એ ફક્ત ને ફક્ત મૂર્ત પ્રકારના શેરને જ। મૂર્ત પ્રકારના શેર એટલે પ્રમાણપત્રવાળા શેર જે 2013થી બંધ કરી દેવામાં આવેલ છે। તો આવા શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા, જેને કહેવામાં આવે છે શેર સોંપણી। આ ઉપરાંત બીજા પણ ઘણા સંજોગો એવા ઊભા થાય કે જ્યારે શેરધારક છે એ કંપનીને શેર પ્રમાણપત્ર સોંપી દે છે। તો એવા કયા સંજોગો છે જે 2 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે? તો શેર સોંપણીના સંજોગો, તો સૌપ્રથમ તો શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે, કે શેર પ્રમાણપત્રમાં કોઈ પણ શેરધારક છે એ જ્યારે પોતાના શેર બીજાને વેચે છે ત્યારે શેર ફેરબદલી થઈ કહેવાય, એ આપણે સૌ જાણીએ છીએ। તો એની પાસે જે પ્રમાણપત્ર હોય એ પ્રમાણપત્ર પણ શેરધારક છે એ વેચનાર શેરધારકને આપે છે ત્યારે એનું નામ એમાં નોંધાય છે। આવું ઘણી બધી વખત થાય, કારણ તો કે શેરની ફેરબદલી એ તો કંપની ધારાનું મહત્વનું લક્ષણ છે, શેરની ફેરબદલી વારંવાર થતી રહે છે। તો એવા સમયે જ્યારે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરે છે, કંપની એને નવું પ્રમાણપત્ર આપે છે। આ ઉપરાંત કોઈ સંજોગોમાં શેર પ્રમાણપત્ર ફાટી જાય કે શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય, પાણી પડવાથી કે અન્ય કારણસર એનું લખાણ છે એ વાંચી શકાય એવું ન હોય, એવા સંજોગોમાં શેરધારક કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરે છે। ત્યાર પછી શેરનું એકત્રીકરણ કરવાનું હોય, એકત્રીકરણ એટલે છૂટા છવાયા શેર છે એ બધા ભેગા કરવા પ્રમાણપત્ર, એવું કયા સંજોગોમાં બને? તો કે એક કંપની છે એને બીજી કંપની ખરીદી લે, એટલે કે 2 કંપની એકબીજામાં સમાઈ જાય, આવા સંજોગોમાં શેરનું એકત્રીકરણ કરવાનું હોય ત્યારે શેર પ્રમાણપત્ર છે એ કંપનીને બધા શેરધારકો પાસેથી મંગાવે છે અને શેરધારક છે એ કંપનીને પ્રમાણપત્ર સોંપે છે। એ જ રીતે વિભાગીકરણ કરવાનું હોય કે કોઈ એક કંપની છે એ અલગ થતી હોય, જેમ કે હીરો હોન્ડા એક હતી પછી એ અલગ અલગ બની ગઈ, એક હીરો અને બીજી હોન્ડા,
તો એનું વિભાગીકરણ થયું કહેવાય. એવા સંજોગોમાં પણ શેર પ્રમાણપત્ર છે એ કંપનીને પરત કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે કોઈ શેરધારક હપ્તો ન ભરે ત્યારે એના અંતિમ પગલા સ્વરૂપે જ્યારે એના શેર જપ્ત કરવામાં આવે છે તો એવા સંજોગોમાં પણ કંપની શેર પ્રમાણપત્ર છે એ મંગાવી લે છે અને શેરધારક કંપનીને પ્રમાણપત્ર સોંપે છે. આ ઉપરાંત પ્રેફરન્સ શેર છે એની એક સમય મર્યાદા નિશ્ચિત હોય છે. તો પ્રેફરન્સ શેરધારકો છે એની સમય મર્યાદા પૂરી થાય ત્યારે એ કંપનીને શેર પ્રમાણપત્ર સોંપે છે. તો વિદ્યાર્થી મિત્રો, બે માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે શેર સોંપણી માટેનો, અને આ જે લાગુ પડશે કોને, તો કે ફક્ત ને ફક્ત મૂર્ત પ્રકારના જે શેર છે એટલે કે પ્રમાણપત્રવાળા એટલે કે ફિઝિકલ ભૌતિક સ્વરૂપના જે શેર છે એના માટે આ શેર સોંપણી છે એ લાગુ પડે છે, કારણ કે એમની પાસે જે પ્રમાણપત્ર હોય છે. બાકી અમૂર્ત પ્રકારના જે શેર છે એ તો ડિમેટમાં હોય એટલે કંપની એમાંથી જ એનું સંચાલન કરતી હોય છે. તો શેર સોંપણીના સંજોગો છે. ત્યાર પછી આપણે જોઈએ તો શેર લિયન. હવે શેર લિયન એટલે શું આપણને એમ થાય, તો કે શેર લિયન છે એ શેર પરનો એક વિશેષ હક છે જે કંપની પોતે ધરાવે છે. જો નિયમનપત્રમાં જોગવાઈ હોય તો કંપની આ શેર લિયનનો હકનો ઉપયોગ કરી શકે છે. હવે શેર લિયન સમજતા પહેલા આપણે લિયનનો અર્થ સમજવો પડે. તો કે લિયન એટલે શું, તો કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારોને નાણાં પેટે દેવાદારની મિલકત પરના કબજાનો, વેચાણનો અને લેણું વસૂલ કરવાનો જે હક છે એને કહેવામાં આવે છે લિયન. વિદ્યાર્થી મિત્રો, લિયનને આપણે સાદી અને સરળ ભાષામાં સમજવી હોય તો તમને હું એક ઉદાહરણ આપું. ધારો કે તમારે પૈસાની જરૂર છે, તમારી પાસે એવા કોઈ સ્કોપ નથી કે તમને રોકડ સ્વરૂપે મળી શકે. એવા સંજોગોમાં તમે તમારી કોઈ કિંમતી વસ્તુ, ધારો કે સોનાનો ચેન, એ તમે કોઈ પણ તમારા જાણીતા પાડોશી કે જેની પાસે પૈસા છે એવી વ્યક્તિને આપો કે તમારે પૈસાની જરૂરિયાત છે ત્યારે તમે તમારા સોનાનો ચેન એવી વ્યક્તિને આપો. એ ચેનની કિંમત છે 12,000 રૂપિયા અને તમે એની પાસેથી 10,000 રૂપિયા મેળવો છો, બરાબર. હવે આ જે સંજોગ છે એમાં એક મુદત નક્કી થયેલી હોય કે ભાઈ 2 મહિના પછી હું તમને તમારા પૈસા પરત આપી અને મારો ચેન છે એ હું પરત લઈ લઈશ. પરંતુ સંજોગો એવા ઊભા થાય કે તમે એ પૈસા એને પરત કરી શકતા નથી. એવા સંજોગોમાં એ વ્યક્તિ શું કરશે, તમારો ચેન તમને પરત આપશે? તો કે નહીં, કારણ કે એણે તમને એના ઉપર બોજો આપેલો. તો હવે આ વ્યક્તિ છે એને એ ચેન પર કબજો કરવાનો અથવા તો ધારે તો એ વેચી શકે એટલે કે વેચાણનો, અથવા તો એ પોતાનું લેણું વસૂલ કરવા માટે પોતે રાખી લે, પોતે પહેરે વાપરે કંઈ પણ કરી શકે. તો આપણી સાદી ભાષામાં એની સમજ થઈ, જેને કહેવામાં આવે છે લિયન એટલે કે વિશેષ હક. દરેક કંપનીએ પોતાના નિયમનપત્રમાં જો લિયનની જોગવાઈ કરેલી હોય તો કંપનીએ શેર જપ્તી જેવી લાંબી પ્રક્રિયા કરવી પડતી નથી. એના બદલે શેર લિયનનો ઉપયોગ કરી અને કંપની ન હપ્તા ભરનાર શેર છે એના ઉપર પોતાની રકમ છે એ મેળવી શકે શેર વેચીને. તો આ લિયનનો અર્થ થયો. હવે શેર લિયન એટલે શું, કંપની છે એ ક્યારે આનો ઉપયોગ કરે છે? તો ગમે ત્યારે નથી કરી શકતી, ફક્ત ને ફક્ત જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે. અંશતઃ ભરપાઈ થયેલા શેર હોય એનો હપ્તો મંગાવે અને હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપની છે એ શેર લિયનનો ઉપયોગ કરી અને પોતાના નાણાં વસૂલ કરી શકે છે. હવે આની જોગવાઈ નિયમનપત્રમાં હોય છે એટલે નિયમનપત્ર
અને અદાલતની પરવાનગી લઈ અને કંપની છે એ શેર લિયનનો ઉપયોગ કરી શકે. ત્યાર પછી જોઈએ તો આ શેર લિયનના ઉપયોગ દ્વારા કંપની શું શું કરી શકે. તો કે કંપની છે એ ડિવિડન્ડ ચૂકવવાનો ઇનકાર કરી શકે, એનું ડિવિડન્ડ છે એ અટકાવી દે. ત્યાર પછી શેર ફેરબદલીનો પણ ઇનકાર કરી શકે, એને મળતો મતાધિકાર અટકાવી શકે, અને એને કંઈ બોનસ મળી શકતું હોય તો એ બોનસ છે એ પણ કંપની અટકાવી શકે. તો 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં શેર લિયનની ટૂંકનોંધ પરીક્ષામાં પૂછાઈ શકે. એમસીક્યુ માટે પણ મહત્વનું છે કે શેર લિયન એટલે શું અથવા એ કોની સાથે સંકળાયેલું છે. તો કે એ કંપનીનો એક વિશેષ હક છે કે જે અગાઉથી જ એને નિયમનપત્રમાં એની જોગવાઈ કરેલી હોય. તો શેર જપ્તીની લાંબી પ્રક્રિયા કરવી પડતી નથી અને શેર લિયન દ્વારા એ પોતાના નાણાં છે એ વસૂલ કરી શકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પહેલા પ્રકરણનો છેલ્લો ટોપિક કે શેર ડિવિડન્ડ. હવે સૌ પ્રથમ તો આપણા મગજમાં એ ક્લિયર હોવું જોઈએ કે ડિવિડન્ડ એટલે શું. ડિવિડન્ડ એટલે શેરધારકને એણે જે કાંઈ રોકેલી રકમ છે એના ઉપર મળતો રોકડ અથવા તો શેર કે કોઈ પણ સ્વરૂપે એને જે કાંઈ રોકાણ કરેલું છે એના બદલે વળતર સ્વરૂપે એને જે મળે છે એને કહેવામાં આવે ડિવિડન્ડ. તો શેર ઉપર જ ડિવિડન્ડ મળે, ડિબેન્ચર ઉપર વ્યાજ મળે. તો સૌપ્રથમ આપણે ડિવિડન્ડનો અર્થ જોઈએ તો કે કંપનીના વેચણી પાત્ર નફામાંથી કંપની શેર હોલ્ડરને તેને ધારણ કરેલ શેરની કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જે રોકડ, શેર કે અન્ય સ્વરૂપે હોઈ શકે. જે વ્યક્તિએ જેટલું રોકાણ કરેલું છે એ રોકાણ ઉપર કંપની એને રોકડમાં કે શેરમાં કે અન્ય કોઈ સ્વરૂપે જે વળતર ચૂકવે છે એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, આપણે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે 2013ની નવી માર્ગદર્શિકા પ્રમાણે ભારતમાં ફક્ત ને ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ આપી શકાય એવો એક નિયમ છે. હવે આપણે જોઈએ તો ડિવિડન્ડના 2 પ્રકાર છે. એક છે વચગાળાનું ડિવિડન્ડ એટલે કે અર્ધવાર્ષિક, અને બીજું છે વાર્ષિક ડિવિડન્ડ એટલે કે અંતિમ ડિવિડન્ડ. તો આ જે ડિવિડન્ડ છે એ કોણ નક્કી કરે? તો કે સંચાલક મંડળ. જો કંપનીને શરૂઆતમાં વધારે નફો થતો હોય તો એ વચગાળાનું એટલે કે અર્ધવાર્ષિક, અડધા વર્ષે એના શેરધારકોને એ ડિવિડન્ડ ચૂકવે છે. આ ડિવિડન્ડ સંચાલકો પોતાની જવાબદારી પર ચૂકવતા હોય છે. બીજું છે વાર્ષિક ડિવિડન્ડ એટલે કે વર્ષના અંતે. આપણે જોયું કે કંપની વર્ષના અંતે જે કાંઈ નફો કરે છે એ નફામાંથી એના તમામ ખર્ચાઓ બાદ કરે, થોડું ઘણું ભંડોળ છે અનામત રાખે, અને ત્યારબાદ જે રકમ વધે છે એમાંથી એના શેરધારકોને એ આપે છે. તો હવે એમાં ખાસ શબ્દ આ વેચણી પાત્ર નફો, જે વધે બધા ખર્ચાઓ બાદ કરતા, ઘસારો બાદ કરતા, તો એ વેચણી પાત્ર નફામાંથી ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. હવે ડિવિડન્ડ કોને ચૂકવાય? તો ડિવિડન્ડ છે એ ફક્ત 2 પ્રકારના શેરધારકોને ચૂકવવામાં આવે છે. એક તો પ્રેફરન્સ શેરધારક અને બીજા ઇક્વિટી શેરધારક. તો પ્રેફરન્સ શેરધારક છે એ આપ જાણીએ છીએ કે પ્રેફરન્સ શેરધારકને એક ચોક્કસ દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, એની મુદત પણ નિશ્ચિત હોય છે. તો સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક પ્રેફરન્સ શેરધારકનો છે, ત્યાર પછી વધે તો ઇક્વિટી શેરધારકને એ ડિવિડન્ડ મળે છે. હવે ઇક્વિટી શેરધારક અંગે આપણે સ્પષ્ટતા જોઈ લઈએ કે કયા કયા પ્રકારે છે. તો કે ડિવિડન્ડ છે એ ભારતની અંદર રોકડ સ્વરૂપે જ આપવામાં આવે છે, અન્ય કોઈ સ્વરૂપે ભારતમાં ડિવિડન્ડ ચૂકવવાની જોગવાઈ નથી.
ત્યાર પછી કંપનીના નફા પર આધાર રાખે છે. જો કંપની નફો કરે તો અને તો જ શેરધારકને ડિવિડન્ડ મળે, નહીતર શેરધારકને ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી. ત્યાર પછી અનામત મૂડી રાખી, ઘસારો બાદ કરી અને જે રકમ વધે એમાંથી ડિવિડન્ડ ચૂકવાય છે. ત્યારબાદ દર વર્ષે સંચાલક મંડળ છે એ ડિવિડન્ડનો દર નક્કી કરે. સંચાલક મંડળ નક્કી કરે કે આપણે દરેક શેરધારક છે એને કેટલું ડિવિડન્ડ ચૂકવશું. દર વર્ષે બદલાઈ શકે. જો ડિવિડન્ડનો દર નિશ્ચિત નથી, ડિબેન્ચર હોલ્ડરને જે વ્યાજ ચૂકવવામાં આવે છે એનો દર નિશ્ચિત હોય છે, જ્યારે ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી. દર વર્ષે બદલાઈ શકે. કંપની વધુ નફો કરે તો વધુ ડિવિડન્ડ મળે, કંપની ઓછો નફો કરે તો ઓછું ડિવિડન્ડ મળે, કંપની નફો ન કરે તો ડિવિડન્ડ ન પણ મળે. કારણ તો કે ઇક્વિટી શેરધારક છે એ કંપનીના માલિક છે અને માલિકને ત્યારે જ મળે વળતર કે જ્યારે એ નફો કરે. ત્યાર પછી દરેકે એ જાહેર કરવું ફરજિયાત છે કે ભાઈ આ વર્ષે આટલો નફો થયો અને આટલા ટકા ડિવિડન્ડ જાહેર થયું. અને જાહેર કરવું ફરજિયાત પણ નથી કે જો ડિવિડન્ડ ફરજિયાતપણે ચૂકવું એવું પણ નથી. ચૂકવે તો જાહેર કરવાનું, ન ચૂકવે તો જાહેર કરવું ફરજિયાત નથી. આ ઉપરાંત એક એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે જો સંચાલક મંડળ છે એ ડિવિડન્ડ જાહેર કરે તો 30 દિવસની અંદર દરેક શેર હોલ્ડરને એ મળી જવું જોઈએ. તો મિત્રો, 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય એવો આઈએમપી પ્રશ્ન છે કે શેર ડિવિડન્ડ, અથવા તો ક્યારેક બી વિભાગમાં 1 માર્ક્સમાં પૂછાય કે ડિવિડન્ડના પ્રકાર કેટલા અને કયા કયા. તો અહીંયા આપણું આ પહેલું પ્રકરણ છે એ આજે આપણે પૂરું કરીએ છીએ. પ્રકરણ 1નો કુલ ગુણભાર છે 11 માર્ક્સ. 11 ગુણ છે જે વિભાગ એ બી સી ડી અને ઈ દરેક વિભાગમાં 1-1 પ્રશ્ન પ્રકરણ 1નો હશે જ બોર્ડ એક્ઝામમાં. તો મિત્રો, એકદમ આઈએમપી મહત્વનું એવું આ ચેપ્ટર છે, તો ધ્યાનથી એનો અભ્યાસ કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.